आज का जो कारोबार देख रहे हैं मार्केट में, हब कैसे लग रहा है कि जैसे कि ये अभी जो फेड का जो निर्णय आना था वो आ गया है, और जो मार्केट कल जो नर्वस था आज फुल मूड में आ गया है, क्या यही मूड बना रहेगा आगे जाके? फर्स्ट ऑफ ऑल थैंक यू फॉर हैविंग मी प्रीति. आई एम कंफर्टेबल विद गुजराती सो आई कैन आई हाँ गो. जी, आई थॉट सो, दैट्स व्हाई मैंने चेंज किया एक दो बार, बिकॉज वी हैव ऑफ कोर्स डन द इंटरव्यू. यस सो आपणे માર્કેટ જોઈએ તો જે તમે વાત કરી ખરેખર એવું થયું છે કે ફેડની મીટિંગ પછી આપણે જોયું કે યુએસ માર્કેટમાં પણ સારું એક વધારવું જોવા મળ્યું. નેસ્ડેક ઓલમોસ્ટ 4% અપ હતું કાલે, અને ઇવન બ્રોડ માર્કેટ્સ પણ ઘણા એક પોઝિટિવ ઝોનમાં હતા. સો એક કન્સર્ન જે હતું કે આ જે ફેડે વધારો કર્યો 75 બેસિસ પોઈન્ટ્સનું, એના પછી પણ એવા જ મોટા વધારવા જોવા મળશે આગળ જતા. પણ ઇન્ડિકેશન્સ એવા આવી રહ્યા છે કે કદાચ હવે આગળ જતા આટલું મોટું જમ્પ કદાચ ન જોવા મળે. ઓબ્વિયસલી ડિપેન્ડ કરશે કે ત્યાંનું ઇન્ફ્લેશન જે ઓલમોસ્ટ 9% ઉપર જૂન મહિનામાં વયો ગયો હતો એ કેવી રીતે કંટ્રોલમાં આવી રહ્યો છે. પણ એટલીસ્ટ ઇન્ડિકેશન્સ એવા આવી રહ્યા છે કે જે 75 બેસ છે એનાથી ઓછા ક્વોન્ટમમાં આગળ જતા કદાચ વધારવા થશે. સો એ એક પોઝિટિવલી માર્કેટે વેલકમ કર્યું છે એ ન્યૂઝ. અને એના લીધે તમે જોશો કે જે પણ આપણે ગ્રોથ સ્ટોક્સ જેની આપણે વાત કરીએ કે જે હાઈ ગ્રોથ સ્ટોક છે જેને ઓલવેઝ એક પીઈ રેશિયો ઉપરનો મળે ઓવરઓલ માર્કેટના સામે, એવા સ્ટોક્સમાં જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધે તો ઈ સ્ટોક સૌથી પહેલાં ઇમ્પેક્ટ થાય. અને જેવી રીતે જાવા ઇન્ડિકેશન આવી રહ્યા છે કે કદાચ હવે વધારો એટલું મોટું નહીં થાય તો ઈ જ ગ્રોથ સ્ટોક્સ છે જ્યાં આપણે એકચ્યુઅલી આજે સારું એવું મોમેન્ટમ જોઈ રહ્યા છે. સ્પેસિફિકલી આઈટીમાં આપણે જોયું કે આજે જે ગ્રોથ સ્ટોક્સ છે એ ઘણા એવા સારા લેવલ્સ પર છે. और बीजा सेक्टर्स में पण जे ग्रोथ स्टॉक छे जे मिड कैप होय के जे फास्ट ग्रोइंग कंपनीज छे एमा बद्दा में आपणे एक आजे सारू एक मोमेंटम जोयु छे बेचता. ઓફકોર્સ, એક સારું મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છીએ, અને જે પોઝિટિવ ન્યૂઝ ગ્લોબલ માર્કેટ્સ તરફથી આવી રહ્યા છે, અને પ્લસ ડોમેસ્ટિકલી જે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે એ પણ ખાસી એવી પોઝિટિવ ચાલી રહી છે, અને એની પણ એક આપણે ઇફેક્ટ જોઈ છે આપણા માર્કેટ્સ પર. પણ હવે આગળ જતાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રિઝલ્ટ સિઝન હજુ બી ચાલુ છે, અને જે અત્યાર સુધી રિઝલ્ટ્સ આવ્યા છે એમાંથી તમારી કયા કાઉન્ટર્સ પર કે કયા સેક્ટર્સ પર પસંદગી રહી છે, અને આગળ જતાં કઈ રીતે તમે લુક ફોરવર્ડ કરી રહ્યા છો? આ રિઝલ્ટ સિઝનમાં કોઈ એવા સેક્ટર્સ તમારા પસંદીદા કે કોઈ સેક્ટર્સ પર તમારી નજર હોય તો? સો હજી રિઝલ્ટ સિઝન અંડરવે છે એન્ડ વી સ્ટીલ હેવ એક સારું એવું 4-5 અઠવાડિયા બાકી છે. પણ અત્યાર સુધી જે પણ રિઝલ્ટ્સ આપણે જોયા છે એમાં એક મિક્સ્ડ બેગ જેવું વ્યૂ થોડું બેસ્યું છે. જ્યારે આપણે બેંક્સને જોઈએ તો બેંક્સના રિઝલ્ટ્સ સારા આવી રહ્યા છે, ઇનલાઈન અથવા અબાવ એક્સપેક્ટેશનના રિઝલ્ટ્સ આવ્યા છે મોસ્ટ ઓફ ધ બેંક્સના. અને એના સામે આપણે આપણે કન્ઝ્યુમર જોઈએ અથવા સિમેન્ટ જોઈએ તો ત્યાં કોસ્ટનું પ્રેશર થોડું દેખાઈ રહ્યું છે ઘણી એવી કંપનીઝ પર. આઈટીના રિઝલ્ટ્સમાં પણ કોસ્ટ પ્રેશર્સ આપણે જોયા છે આવતા. સો સેક્ટર્સમાં આ વખતે સારું એવું સેગ્રિગેશન છે કે જ્યાં અમુક સેક્ટર્સમાં રિઝલ્ટ સારા આવી રહ્યા છે, ઓટોના રિઝલ્ટ્સ સારા આવી રહ્યા છે, બેંક્સના સારા આવી રહ્યા છે, ને જેવી રીતે મેં કીધું કે આઈટી છે કે સિમેન્ટ છે કે કન્ઝ્યુમર છે ત્યાં આપણે થોડું કોસ્ટ પ્રેશર જોયું છે બિલ્ડ થતા. આઈ થિંક દેટ આ રિઝલ્ટ સિઝનમાં ક્લિયરલી બેંક્સ એક આઉટલાયર જ લેવાના છે એઝ ફાર એઝ રિઝલ્ટ્સ આર કન્સર્ન. ત્યાં આપણે ઇનલાઈન અથવા અબાવ એક્સપેક્ટેશન રિઝલ્ટની એક્સપેક્ટેશન્સ મૂકી શકીએ છીએ અત્યારે જે પણ રિઝલ્ટ્સ બાકી છે ત્યાં આવવાના. બાકી કોસ્ટ પ્રેશર્સ એવું મારું માનવું છે કે આગળ જતા એક સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ આપણે કોસ્ટ પ્રેશર્સ કદાચ જોવા મળશે અમુક સેક્ટર્સમાં. કારણ કે ઓલધો મેટલ પ્રાઇઝિસ છે કે અથવા જે ક્રૂડ છે એ બધું થોડુંક હવે સોફ્ટનિંગ જોવા મળી છે, પણ ઇન્વેન્ટરીઝ ઘણી કંપનીની હોય છે 30 થી 60 દિવસની, ઘણી ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં થોડી વધારે પણ જોવા મળી છે. તો એના લીધે આ જે પણ કોસ્ટનું જે પ્રેશર છે એ હજી એક ક્વાર્ટર સુધી રહેશે. અને એના પછી જો આ મેટલ્સ ને ક્રૂડનું સોફ્ટનિંગ ચાલુ રહ્યું તો આપણે આ સેક્ટર્સમાં પણ થોડુંક ઇઝ આઉટ જોવા મળશે ને રિઝલ્ટ્સ સારા આવવા મળશે આફ્ટર સપ્ટેમ્બર ક્વાર્ટર.
તમે કહ્યું કે ઘણી બધી બેંક્સના હજી પરિણામ બાકી છે, પણ ઘણી બધી બેંક્સના આવી પણ ગયા છે, એમાં દિગ્ગજ બેંક્સના પણ આવી ગયા છે, અને એક આપણે બેન્કિંગ સેક્ટર પર સે આપણે એક પોઝિટિવ મૂવ જોઈ રહ્યા છીએ, કારણ કે એની પહેલાં પણ ખાસું એવું કરેક્શન થઈ ગયું હતું સ્ટોકમાં અને સાથે સાથે એમના બેલેન્સ શીટ્સમાં પણ. આગળ જતાં તમે બેન્કિંગ સેક્ટર પર સે કઈ રીતે વ્યૂ રાખીને આગળ ચાલી રહ્યા છો, અને ઇન પર્ટિક્યુલર એમાં પણ પ્રાઇવેટ પીએસયુ તો ખરું જ, પણ એનબીએફસીઝને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આજે જે બજાજના ફિનસર્વ અને ફિનાન્સના જે રિઝલ્ટ્સ આવ્યા છે એ સારા રોબસ્ટ રિઝલ્ટ્સ આવ્યા છે. શું એનબીએફસીઝનો રોલ એક મહત્વનો આગળ જતાં તમે જોઈ રહ્યા છો? હા, સો પ્રીતિ, બેન્કિંગ સેક્ટરમાં આપણે જે છેલ્લા એક 10 વર્ષમાં જોયું છે કે ઘણું એક ફેઝ રહ્યું છે જ્યાં એ લોકોને ઇશ્યુઝ આવતા રહ્યા છે. એનપીએને રિલેટેડ ઘણા એવા ઇમ્પેક્ટ્સ આવ્યા છે આપણી બેન્કિંગ ઇન્ડસ્ટ્રીને, અને છેલ્લા 6 મહિના 1 વર્ષથી આપણે જોયું છે કે એ બધા રિઝલ્ટ થવા માંડ્યા છે. અને હવે આપણે જે રિઝલ્ટ આવી રહ્યા છે છેલ્લા 2 ક્વાર્ટરથી, ત્યાં આપણે એનપીએ પ્રોવિઝનિંગ એકચ્યુઅલી ઓછી થઈ રહી છે, અને એના લીધે આપણે પ્રોફિટ ગ્રોથ પણ સારું એવું જોવા મળે છે. સો ક્લિયરલી એ એક એવા લેવલ પર છે જ્યાં આપણે એક તો એનપીએની સાયકલ માં સારો એવો વધારો ને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. એના સામે જ આપણે ક્રેડિટ ગ્રોથ જે ઘણા વખતથી એક સિંગલ ડિજિટમાં ચાલી રહી હતી, એ હવે એક ડબલ ડિજિટ 13-14% જેવી ગ્રોથ આપણે દે જોવા મળી છે. સો ત્યાં ક્લિયરલી બે ગ્રોથ અને જે આપણે કન્સર્ન્સ હતા એમાં બેમાં આપણે સુધારો જોવા મળ્યું છે. પણ એક વાત જે આપણે ધ્યાનમાં રાખવા જેવી છે કે સેક્ટર ન ચાલવાનું રીઝન છે, ખાસ કરીને છેલ્લા જે 6-8 મહિનામાં આપણે જોયું છે, એ ફંડામેન્ટલ્સનું ઓછું ને વધારે પડતું એફઆઈની સેલિંગના લીધે વીકનેસ જોવા મળી છે. સો અત્યાર સુધી જે આપણે $33 બિલિયન જેવી સેલિંગ એફઆઈની જે જોઈ છે એમાં 80% સેલિંગ લગભગ બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં જ આવી રહી છે. સો ક્લિયરલી એના લીધે એક પ્રેશર બની રહ્યું છે ખાસ કરીને બેન્કિંગ પર, કારણ કે એક મોટો સેક્ટર છે. આપણે જો એનબીએફસીને બેન્કિંગ જોડીને જોઈએ તો એ ઓલમોસ્ટ એક 35-40% વેટેડ છે બ્રોડર ઇન્ડાઇસિસમાં. સો ત્યાં એવી અગ્રેસિવ સેલિંગ જે આવી છે એના લીધે આ સેક્ટરનું પરફોર્મન્સ થોડું સબડ્યુડ રહ્યું છે છેલ્લા 6-8 મહિનામાં. પણ એઝ એ સેટ કે ફંડામેન્ટલ્સ પર અમે જ્યારે જોઈએ છીએ તો બેન્કિંગ ક્લિયરલી એક સારી એવી સેક્ટર દેખાઈ રહી છે જ્યાં આપણે ગ્રોથની વિઝિબિલિટી છે. કમિંગ ટુ એનબીએફસી, બેન્કિંગ અને એનબીએફસીના વચ્ચે અમને લાગે છે કે બેન્કિંગ તો પણ એક સારી પોઝિશન પર છે, અને આપણે અમુક સેગમેન્ટ જોઈએ જ્યાં કે માઇક્રો ફિનાન્સિંગ છે કે પછી આપણે ગોલ્ડ લોન જોઈએ, એ બધા સેગમેન્ટ જે પ્યોરલી પહેલાં એનબીએફસીના જ હતા ત્યાં પણ હવે બેન્કિંગનું સારું એવું એક્સપોઝર જોવા મળી રહ્યું છે. સો અમને એવું લાગે છે કે બિટવીન ધેમ બેન્કિંગ વધારે સારી પોઝિશન પર છે. ઓકે, તો બેન્કિંગ ઇઝ અ બેટર પોઝિશનમાં અત્યારે છે. પણ બીજા કયા એવા તમને સેક્ટર્સ છે કે કયા એવા એરિયાઝ છે કે જે આપણું જે માર્કેટ કરેક્ટ થઈ ગયું છે અત્યારે એમાં તમને લાગે છે કે ફૂલ્લી કરેક્ટ થઈ ગયું છે? કારણ કે હજી બી મે બી કદાચ આપણે આગળ જતાં કરેક્શન જોઈ રહે, પણ કોઈ એવા સેક્ટર્સ કે તમને લાગે છે કે અત્યારે હવે કરેક્ટ થઈ ચૂક્યા છે ને હવે એન્ટ્રી લઈ લેવી જોઈએ? સો માર્કેટ બ્રોડલી ઓફકોર્સ આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ કરેક્શન, એ મેક્રોના લીધે ઓછા ને ગ્લોબલના લીધે વધારે છે. સો ક્લિયરલી ઓવરઓલ માર્કેટ ડિપેન્ડ કરશે કે આપણે ગ્લોબલમાં કેવી રીતે ઇશ્યુઝ રિઝોલ્વ થઈ રહ્યા છે અને આપણે ક્રૂડનું મૂવમેન્ટ કેવી રીતે થઈ રહ્યું છે. પણ ઇન્ડિયાને આપણે જોઈએ તો ઇન્ડિયામાં ગ્રોથનું વિઝિબિલિટી હજી પણ સારું એવું છે, અને આપણું ઇન્ફ્લેશન વધ્યું છે પણ હજી પણ એક રેન્જમાં છે, અને આરબીઆઈને કોન્ફિડન્સ છે કે લોંગ ટર્મ ઇન્ફ્લેશન આપણે એક સારું એવું રેન્જમાં પાછું આવી જશે જે એ લોકોની એક્સપેક્ટેશન છે એના હિસાબે, અને ગ્રોથમાં આપણે બહુ ચેલેન્જીસ દેખાઈ નથી રહ્યા. સો ઈ બેકડ્રોપમાં આપણે અગર મૂકીએ તો ક્લિયરલી જ્યારે પણ એક ઇકોનોમીમાં ગ્રોથ સાયકલ હોય છે, એક કેપેક્સ ડ્રિવન ગ્રોથ સાયકલ સારી એવી જોવા મળી શકે છે ઇન્ડિયામાં પણ. સો ક્લિયરલી કેપ ગુડ્સ એક સેક્ટર છે જ્યાં અમને લાગે છે કે આગળ જતા 3-4-5 વર્ષમાં આ સેક્ટરમાં સારું એવું એક મોમેન્ટમ જોવા મળી શકે છે. બેન્કિંગ ક્લિયરલી એક સેક્ટર છે જે આપણે ઓલરેડી વાત કરી શક્યા છે. એના સિવાય અમુક સેક્ટર જ્યાં કે સારું એવું યુ નો 3-4-2 વર્ષમાં સેક્ટર નથી ચાલ્યો અને સારું એવું વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યું છે, તો ફાર્મા એક એવું સેક્ટર છે જ્યાં વેલ્યુએશન એક સારા લેવલ્સ પર છે અને
અહીંયાથી 3, 4, 5 વર્ષમાં આપણે એક સારું ત્યાં પણ મોમેન્ટમ જોવા મળી શકે છે. તમે આઈટી અને ક્યાં પ્લેસ કરી રહ્યા છો, લેવલ કયા લેવલ પર તમે પ્લેસ કરી રહ્યા છો? કારણ કે ત્યાં આપણે ખાસું એવું કરેક્શન જોઈ લીધું છે, અને ઓટો જે હવે ઇમર્જ થઈ રહીને બહાર આવી રહ્યું છે, શું એના પર કોઈ તમારો વ્યૂ? સો આઈટી પર ક્લિયરલી કરેક્શન થયું છે, ઓલમોસ્ટ 22-24% કરેક્શન આપણે સેક્ટરમાં જોયું છે, અને ક્લિયરલી વેલ્યુએશન્સ પણ કરેક્ટ થઈ ગયા છે. તો આપણે જે સેક્ટર લેવલની વેલ્યુએશન જે ઓલમોસ્ટ 35-36 લેવલ પર હતી, એ હવે ઘટીને 23-24 લેવલ પર આવી ગઈ છે. પણ હજી પણ આ સેક્ટર એટલું સસ્તું નથી થયું કે પ્રી કોવિડ લેવલ્સ પર વયો ગયો હોય. ફોર એક્ઝામ્પલ, પ્રી કોવિડમાં આ સેક્ટર 18 ટાઈમના એવરેજ પર ટ્રેડ કરતો હતો ઓન અ સેક્ટર બેસિસ, અને ત્યાંથી આપણે જોઈએ તો એ 18 લેવલથી આજે પણ આપણે 24 લેવલ પર છીએ. સો આઈ વુડ સે કે બહુ રિઝનેબલી સસ્તો નથી થયો હજી, પણ ગ્રોથ ડેફિનેટલી સારી દેખાઈ રહી છે એમાં. અને મને લાગે છે કે જેવા રિટર્ન્સ આપણે છેલ્લા 2 વર્ષમાં જોયા એવા તો નહીં, પણ એટલીસ્ટ ગ્રોથ એમાં સારી દેખાઈ રહી છે. સો ક્લિયરલી એ પણ એક રિઝનેબલ સેક્ટર છે ટુ કીપ ઇન માઇન્ડ. સર, આપણે જોયું કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં એક આપણે ફ્લો ઇનફ્લો જોયો છે, અને લોકો SIP થ્રુ પણ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કયા એવા ફંડ્સમાં સૌથી મેક્સિમમ ઇનફ્લો આવી રહ્યો છે, ને તમે કયા એવા ફંડ્સ સજેસ્ટ કરશો કે જેમાં રોકાણ કરવું જોઈએ, કઈ કેટેગરીઝમાં? યસ, જે તમે વાત કરી, ખરેખર આપણે જોયું છે કે આટલા FIS સેલિંગ પછી પણ આપણે માર્કેટ જે રિઝનેબલ લેવલ પર હજી પણ એક હોલ્ડ કરી રહ્યા છે, એ ખરેખર ડોમેસ્ટિક ઇન્ફ્લોઝના લીધે છે. SIP બુક હજી પણ 11-12 હજાર કરોડની એવરી મંથ સ્ટેડી છે, એમાં આપણે એવું ઘટાડું નથી જોયું ડિસ્પાઇટ માર્કેટ ફોલ. તો એ એક સ્ટેડી સપોર્ટ રહ્યો છે માર્કેટમાં, અને અમને પણ ઇન્ટરનલી જ્યારે આમ જોઈએ તો અમને અક્રોસ ધ ફંડ્સ ફ્લોઝ સારા એવા દેખાઈ રહ્યા છે. પણ આ લેવલ પર જોઈએ તો જે જે વિઝિબિલિટી છે કે નેક્સ્ટ 6-8 મહિના કદાચ આપણે માર્કેટ એક રેન્જમાં રહે, કે કદાચ એક વોલેટિલિટી પણ હોઈ શકે ડિપેન્ડિંગ ઓન હાઉ ધ મેક્રોઝ ઇવોલ્વ. તો આ લેવલ્સ પર અમને એવું લાગે છે કે જે થોડા રિસ્ક એવર્સ ઇન્વેસ્ટર્સ છે એ લોકો માટે એક બેલેન્સ એડવાન્ટેજ ફંડ એક સારું ઓપોર્ચ્યુનિટી આપે. ત્યાં ઇક્વિટી એક્સપોઝર ઘટતું વધતું રહે છે ડિપેન્ડિંગ ઓન યુ નો સર્ટન મેક્રોઝ એન્ડ ગ્લોબલ યુ નો ડેટા પોઈન્ટ. તો એના હિસાબે એક થોડુંક એક રિસ્ક વર્ઝન ઇન્વેસ્ટર માટે એ એક સારું છે. નહીંતર આપણે બ્રોડર ફંડ્સ જેવી રીતે કે ફ્લેક્સી ફંડ છે કે ફોકસ ફંડ છે, ત્યાં આપણે અક્રોસ માર્કેટ કેપ્સ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યા છે એવા ફંડ્સમાં જોઈ શકાય. કારણ કે ત્યાં એટલીસ્ટ જ્યારે આપણે માર્કેટ એક એવા લેવલ પર હશે જ્યાં કે મિડ અને સ્મોલ કેપમાં સારું એવું વધારો થઈ શકે છે, તો આ ફંડ્સમાં તમે યુઝલી આપણે જોયું છે કે ઈ ફંડ્સ એવી રીતે પોઝિશન ચેન્જ કરી શકે છે ને બેનિફિટ ઇન્વેસ્ટર્સ માટે એમાં સારું એવું એપ્રૂવ થઈ શકે છે.